વિદ્યાર્થી મિત્રો, આપણા વિભાગ બી નો 32મો પ્રશ્ન, જેનું નામ છે ઈ નામ યોજના. ઘણા વિદ્યાર્થીઓ છે એને ઘણી વખત આ શબ્દ પહેલી વાર જોવા મળે. બરોબર, વ્યવસ્થિત વાંચન નહીં કરો તો તમને એવું લાગશે આ ઈનામ એટલે આપણે નાના હતા અને દુકાને જતા અને સ્ટોલ ઉપરથી વસ્તુઓ લેતા ને એમાં ઈનામી સ્કીમ હતી. આ ઈનામ યોજનાનો જે પ્રશ્ન છે ને બેટા, એ આપણો 17મા પાઠનો પ્રશ્ન છે, જે ખાસ કરીને ગરીબી અને બેરોજગારી અને પીએપી ગરીબીના નિર્મૂલન કાર્યક્રમો છે, પીએપી પોવર્ટી એલિવેશન પ્રોગ્રામ, એને દૂર કરવા માટે આ એક યોજનાનો અમલ થાય છે. નામ છે ઈ નામ યોજના, કે જેની અંદર ઈ એટલે ઇલેક્ટ્રોનિક વાત છે, ઈ એટલે ઇલેક્ટ્રોનિક. બરોબર, આપેલા ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી ઈનામ પોર્ટલ, આપણે નરેન્દ્રભાઈ મોદી અને એની સાથેનું એક ઇમેજ તમને મેં અહીં ડિસ્પ્લે કરેલી છે કે આ યોજનાને પ્રેરિત કરનાર કિસાન કે લીએ નઈ યોજના દોગની હોગી આય. બરોબર, આ યોજનાનું નામ છે કિસાન ઈ નામ પોર્ટલ, એટલે એક વેબસાઇટ છે કે એના ઉપર તમે આ યોજના છે શું, તો કે આ યોજનાની અંદર ખેડૂત છે પોતાના જે પાકો છે એના યોગ્ય ભાવ મેળવી શકે એ માટે ખેડૂતો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનું એક પોર્ટલ છે, એક વેબ પોર્ટલ કે જ્યાં તમે તમારા પાકને ઓનલાઈન રજીસ્ટર કરાવશો. સામે ખરીદનાર પણ ઓનલાઈન છે, વેપારીઓ પણ ઓનલાઈન છે, જે તમારે આ પાકને ખરીદવા માટે તમને તમારી એની વચ્ચે જે કંઈ કોમ્યુનિકેશન થશે, તમારી વેચવાની અનુકૂળતા ને એની ખરીદવાની અનુકૂળતા થઈ જશે, તો તમે તમારા પાકનું ઓનલાઈન ખરીદ વેચાણ કરી શકો એ માટે સરકારની એક પોર્ટલ એટલે ઈ નામ પોર્ટલ, ઈ નામ યોજના. જોઈએ આની અંદર આપણે મહત્વના ટોપિક કયા કયા લઈ શકીએ, તો કે આ યોજનાનો હેતુ કૃષિ પેદાશના વેચાણીઓ અને વચેટાઓ વચેટિયાઓથી થતું આર્થિક નુકસાન અટકાવવાનો છે. કૃષિ પેદાશોના વચેટિયાઓ અને દલાલોથી થતું આર્થિક નુકસાન અટકાવવું, આ પહેલો હેતુ છે આ યોજનાનો. કારણ કે મેં પહેલા સ્પષ્ટતા કરી કે અહીંયા ઓનલાઈન છે, તમે રજીસ્ટ્રેશન કરાવો છો તમારા પાકનું, એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવો છો અને પેદાશોની હરીફાઈથી વધુ લાભ આપવાનો છે. ક્યાંક ને ક્યાંક આનાથી હરીફાઈને પ્રેરણા મળે છે, કારણ કે તમે ઓનલાઈન પાક વેચવા માટે વધુ ને વધુ જથ્થામાં પાકનું વેચાણ કરવું છે તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનો છે. પાક ત્યારે વધુ માત્રામાં પાક છે એ તમે ઓનલાઈન નોંધાવશો એટલે તમને એના પૂરતું વળતર આપવા માટે એનો પ્રયત્ન થશે. એટલે સૌથી પહેલાં આપણે વાત કરી કે એનો હેતુ છે એ વચેટિયાઓને દૂર કરવાનો છે. ત્યાર પછી આપણે ઓનલાઈન સૂચિબદ્ધ, એ વાત તો પહેલા જ કરી ગયા, ઓનલાઈન સૂચિબદ્ધ કરવું મતલબ ઓનલાઈન નોંધણી કરાવી. બસ આ પ્રશ્નની અંદર માત્ર તમે ચાર જ મુદ્દાઓ લખશો કે ખેડૂત પોતાના પાકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવશે, આર્થિક નુકસાન એનું અટકશે, હરીફાઈથી એને વધુ લાભ આપવાનો પ્રયત્ન થશે અને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકશે જેથી એને પૂરતો વળતર મળશે. બરાબર, આપેલી સ્લાઇડની અંદર આપણને આપણા પ્રવર્તમાન વડાપ્રધાન મોદી સાહેબનો એક ફોટો અને એની સાથે જોડાયેલી આ સ્કીમ, આ યોજના ત્યાં દર્શાવેલી છે. થેન્ક યુ. અહીંયા આપણે 32મો પ્રશ્ન છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ.